નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં આસપાસ પર્યાવરણ વિશેનો કોર્સ છે તેમાં આપણે જોતા હતા ચેપ્ટર 14, પ્રકરણ 14, રાજુનું ખેતર. તો આપણે આવતીકાલના વિડીયોમાં છે આ જોઈ ગયા હતા કે રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવામાં એ કયા કયા સાધનનો ઉપયોગ કરે છે અને રાજુ છે એના પિતાને કેવી રીતના મદદ કરે છે અને ગુજરાતના ઈડર તાલુકામાં વસાઈ ગામમાં એ રહે છે. તો ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે તો દરેક વર્ષની જેમ એના પિતાજી છે એ ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. તો આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે એટલે એના પિતાજીને મદદ કરવા એ રાજુ છે એ ખેતરે જાય છે. હવે આપણે બીજની વાવણી એટલે શું એટલે આપણે પ્રશ્ન થાય કે વાવણી એટલે તો કે પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને છે એ વાવણી કહેવામાં આવે છે. તો આ હતી બીજની વાવણી. તો ચાલો આપણે એમાં જોશું. આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે, બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે. મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે. તો જો એના પિતાજી છે એ ડુંગળીના બીજ છે એ ખેતરમાં વાવી રહ્યા છે અને બળદો છે એ હળ દ્વારા ખેંચે છે. પછી એના પિતાજી છે એ હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખે છે. તમે આમાં જોઈ શકો છો ચિત્રમાં. તો રાજુ શું કહે છે કે મારા પિતાજી જેમ કામ કરે છે એવી જ રીતના મારે પણ મારા પિતાજીને છે એ ખેતરમાં મદદ કરવી છે. તો પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવામાં ખૂબ જ જરૂરી છે, આ કામ સરળ નથી. તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટા થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે. શું કહે છે એના પિતાજી કે ચોક્કસ અંતરે એટલે કે પૂરતા પ્રમાણમાં છે એ બીજ નાખવામાં ખૂબ જ જરૂરી છે. થોડા બીજ નાખવાથી વાવણી છે એ સારી થાય છે, પાક છે એ સારો થાય છે. તો શું કહે છે કે આમ સરળ નથી. તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ તો એટલે હું મોટા થાઉં ત્યાં સુધી મારે એની રાહ જોવી પડે છે. તો ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે તેની ચર્ચા કરો એમ કહે છે. ખેતર ખેડવા સિવાય છે એ આપણે બળદ દ્વારા પણ આપણે કરીએ છીએ અને હવે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂત ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ છે, કરવડી, તરફેણ, ચાવડ એટલે કે પાંચોટીઓ, સમાર, પંજેટી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ પણ કરે છે. તો ગરીબ ખેડૂતો હોય છે એ ઘણીવાર કોદાળી જેવા સાધનની પણ મદદની જાતે પણ ખેતર ખેડવા જાય છે. હવે અંકુર દેખાશે. જો વાવ્યા પછી છે એ હવે રાજુના ખેતરમાં અહીંયા ડુંગળીના બીજ વાવીએ છીએ અને હવે અહીંયા અંકુરિત થઈ ગયા છે. તો શું કહે છે બીજને વાવ્યા પછી 20 દિવસ થઈ ગયા, ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે. જો ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે તો નીંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર પણ ઉગે છે. જો ઉગી નીકળે છે તો ખેતીના કામમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક છે એ સારો થતો નથી અને મમ્મી કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ. તો ઉગેલા છોડ, તો જો ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે કે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે. ચિત્રમાં તમે જોઈ શકો છો રાજુ છે એ ખેતરમાં ઊભો છે અને ડુંગળીના પાક ઊભો છે અને એના ઘૂંટણ સુધી પાક છે એ ઊભો થઈ ગયા છે એટલા ઊંચા થઈ ગયા છે. તો પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે તો એનો મતલબ કે ડુંગળીનો પાક છે એ તૈયાર થઈ ગયો છે, તેને લણવો પડશે. તો તમે ખેતરમાં જોયેલા કોઈપણ પાકનું અહીં ચિત્ર દોરવાનું કીધું છે. હવે તમને ખબર છે કેમ કે ઘરના દરેક ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે, તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે. જો અમે વિલંબ કરીશું તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે અને અમારી બધી મહેનત નકામી જશે. જો ચિત્રમાં તમે જોઈ શકો છો કે ડુંગળીને ઉપાડીને છે એ એક જગ્યાએ ઢગલો કરે છે અને એ બધાને કાપે છે. તો શું કહે છે કે સમયસર એને કામ કરવામાં નહીં આવે તો ડુંગળીનો પાક છે એ સડી પણ જઈ શકે છે. તો આ બધી મહેનત છે એ નકામી જશે. તો રાજુના પિતાજીને ખેતરમાં
મદદ કરે છે. શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કામમાં મદદ કરો છો? તો કે રાજુ શું કહે છે? તો કે હા, હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોને છે તેમના કામમાં મદદ કરું છું. જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘરની સજાવટ કરવામાં, દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુઓ લાવવામાં અને દાદા દાદીને મંદિરે લઈ જવામાં પણ મદદ કરું છું.